મેટર આખી આ છે ધર્મ બાબુ નહી બરાબર પણ ફાર્મ હાઉસ તો આપણું જ છે ને ફાર્મ હાઉસ તો આપણું જ છે ધર્મ બાબુ પણ આપણે પેલા એમ કે ને ગાજર તો બતાવીએ ને હા હા જ કહેતો હતો કે આજે એન્જિનિયરને મોકલશે મોકલશે ને તો બરાબર છે પછી હું કરવાનું છે અમારા પર છોડી દો ને ધર્મા બાપુ બરાબર કેતો છો ને મુકુંદ તમે ટેન્શન ના લો ધર્મા બાપુ આગળ હું કરવાનું છે બધું નક્કી કરી લેવા સમજ્યા ને અને આપણે મળવાનું થયે એટલે જે કંઈ પણ અપડેટ હોય તમને ફોન કરીને જણાવવા બરાબર ચલો નીકળો 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 હું કરવાનું છે બધું ખબર છે ને જી સર હા સર ખબર છે બધું પરફેક્ટ થવું જોઈએ કોઈ ગરબડ ના થવી જોઈએ આ વખતે ચલો નીકળો 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 ફટાફટ જા ભાગો ભાગો ઓડિટરે તમને બોલાવ્યા છે ને ફાઇલ લઈને સરે મને કહ્યું કે હું જોઈ આવું તમે નીકળ્યા કે નહીં હા બસ આ પતવા જ આવ્યું છે એટલે હું નીકળું છું ફટાફટ અનોખી મેડમ કોઈક વાર અમને પણ તમારે મદદ કરવા દો પહેલા તમે ત્યાં જાઓ ઠીક છે જાઉં છું હું જઈ આવું હા સારું હેમા શું કરે છે કઈ નહીં બસ આ દાળનો વઘાર કરું છું બાકી બધું તો થઈ જ ગયું છે તું બાજુ પર ખસ તારી રસોઈમાં કઈ સ્વાદ જ નથી હોતો તું ખસ સાઈડ પર હું કરું છું હા આ તો સાચું કીધું તમે મને પણ મારી બનાવેલી રસોઈ નથી ભાવતી તો શીખવાનું ને આ અનુને જો અન્નપૂર્ણા છે અન્નપૂર્ણા હા એ તો છે ચલ ફટાફટ મને ધાણા લસણ અને ટામેટા હા આમ કઈ કરવું નથી અને બસ દુનિયાભરની કટકટ કરવી છે ઓ ફોઈબા ટામેટા તો છે જ નહીં તું ખાઈ ગઈ કે શું શું કઈ બા તમે પણ મને કઈ આમ ટામેટા ખાવાની આદત થોડી છે આ તો તાના મને હા ફઈબા ધાણા પણ નથી ટામેટા નથી ધાણા નથી લસણ તો છે ને કે પણ નથી એટલે છે ને આપણે છેલ્લી ઘડીએ દોડા દોડી ન થાય મેં કહ્યું હતું અનોખી ને કે ધાણા લોસર ટામેટા બધું લઈને આવજે પણ એ લઈને નથી આવી તો એમાં મને થયું હોઉં કે અત્યાર સુધી તું અમનું ઘસાતું બોલી કેમ નહીં બધું એને જ કયા કરવું તારે કઈ કરવાનું જ ને સારું હું હમણાં જઈને શાકભાજી લઈને આવું હેમા રેવા દે કઈ રીતે લાવશે તું ટામેટા અને બધું શાકભાજી તારી પાસે તો એક પણ રૂપિયો નહોતો ને અને જો આ છે ને ના ના સાંભળીને હું બહુ જ કંટાળી ગઈ છું લા થેલી મને આપી દે હું લઈ આવું હું લઈ આવીશ ને શાકભાજી કહ્યું ને મેં તને તમે શું કરવા જાઓ છો હું લઈ આવીશ ને જઈને ટપોરા બંધ શાકભાજી કેવી રીતે આવે ને એ હવે હું તને બતાવું છું બસ આખો દિવસ આમ ફર્યા કરવું છે કશું કામ કશું કરવું નથી તમારે આ સારું છે ફઈબાને હું શાકભાજી લેવા મોકલી દઈશ અને રસોઈ તો અનોખી બનાવીને જ જાય છે ચાલો
હવે મારી કેન્ડી વાળી ગેમ પતાવી લઉં, છેલ્લો લેવલ બાકી છે. મુસીબત ને સામેથી આમંત્રણ આપતું હોય ને એવું લાગે છે. આ માફ કર્યા હશે હશે એ બધું. અરે હમણાં જ પાછી આપી રહી. અરે પણ ઘરમાં નોકર ચાકર છે ને, સંન્યાસ લીધો છે કે બધા? ક્યાં ગયા બધા? નીરુ, નીરુ ને મોકલ બજારમાં, તને જે જોઈએ લઈ આવે. મોકલે ને આપણે અહીંયા ગોવિંદભાઈ છે ને. ગોવિંદ? કોણ ગોવિંદ? ગોવિંદભાઈ જેને તમે લારી કરવા માટે મદદ કરી હતી. લારી કરવા માટે જેનો હપ્તો સૌથી પહેલા આવી જાય છે. હા એ ગોવિંદ યાર આવ્યો હપ્તા પરથી. તે ગોવિંદ નું છે એ છે ને, આપણને ઓર્ગેનિક શાકભાજી આપે છે. શું બોલી, શું બોલી, શું કેવું? ઓર્ગેનિક એટલે એકદમ શુદ્ધ પ્યોર, જેમાં આમ કઈ દવાઓ નો છાટ્યો હોય ને એવું. અચ્છા, હા એનાથી તબિયત સારી રહે. હવે આપણે એકદમ ઓર્ગેનિક જ ખાવાનું રહેશે. એનાથી ફર્ટિલિટી પર પણ અસર થાય છે ને. હા કરેક્ટ, એકદમ. હા તેના પર અસર થાય છે. સુનું, ફર્ટિલિટી, ફર્ટિલિટી એટલે આરોગ્ય. આરોગ્ય, આરોગ્ય પર અસર થાય છે. હેલ્ધી ખાઈશું ને તો આરોગ્ય સારું રહેશે. હા બરાબર છે, થતું હોય એ બધું થતું હોય તો કઈ નહીં. હવે તું જલ્દી જા અને જલ્દી પાછી આવ. બીજું? હા બસ હમણાં જઈને તરત જ આવતી રહીશ. જલ્દી આવજો. કેમ, શું થયું અચાનક? ફળ અને શાકભાજી ખાવાથી દિવસ થોડી પતવાનો છે, એટલે કીધું મેં જલ્દી આવજો. હા જે તો કઈ અલગ જ મિજાજમાં લાગો છો ને. ના ના એવું કઈ લાગે, પણ આવજે જલ્દી. એટલે આવે ને જલ્દી તું. ચાલો હવે આવું છું. જલ્દી આવજો, ઉભા રહો અહીંયા. બસ હવે બહુ મસ્તી કરો છો તમે તો. જલ્દી આવજો, પાણીપુરી ખાવાના ઉભી રહી હતી. સુનો, અરે બાપ, જા બેસ. મે આઈ કમ ઇન સર? યસ પ્લીઝ. સર મેં કહ્યું હતું કે બધી ફાઇલ તમે લાવ્યા છો. હા સર, બધી જ ફાઇલ લઈને આવજો. જો ઓળખાણ પડી બા? હા તું અભય સાથે રમતો હતો ને? હા એ જ બા.
તમે મને એક વખત પીઠ ઉપર દૂધી મારી હતી ને? હા, તો મારું જ ને. મારી બધી આઠેલી કાચી કેરી સુકવા મૂકી હતી તે તું ખાઈ ગયો હતો. હા બા. પણ તું કેમ છે બેટા? હું મજામાં બા. પણ તમે એકલા એકલા ક્યાં જઈ રહ્યા છો બા? અરે એમ થયું કે થોડા પગ છૂટા કરીને શાકભાજી લઈ આવું. તો આવો ને બા આપણી લારી ઉપર. આપણા જ ખેતરના છે, તમારે જે જીવે એ તમે લઈ લો ને પછી મને કહેજો, હું તમારા ઘરે મોકલાવી દઈશ. ઠીક છે. હા તો ચાલો બા, ચાલો આવો. બધા શાકભાજી તાજા છે. આપણા ખેતરના જ છે બા. તમારે જે જીવે તે તમે લઈ લો બરાબર ને પછી મને કહેજો, હું તમારા ઘરે પહોંચાડી દઈશ. હું આવ્યો બાપ તમારા માટે પાણી લઈને. હા ઠીક છે. દેખાતું નથી તને? ભગવાને આંખો આપી છે કે બટન? ક્યાં જવું છે એ સમજ નથી પડતી તને? ભગવાને તને પણ આંખો આપી છે ને, તો તું જોઈને નથી ચાલી શકતી? ઓ એક તો તું મારી સાથે અથડાઈ અને પછી મારી જ સાથે ગમે તેમ બોલે છે. ઓ બાપ રે, ખબર નથી તને હું કોણ છું? એ તું કોણ છે એની સાથે મને શું લેવા દેવા? હા ચાલ બાજુ પર ખસ, બધા ટામેટા મારા બગાડી નાખ્યા. હું નીકળું અત્યારે. ઓકે ઠીક છે. ચાલો સર. કોણે કહ્યું? કોઈએ નહીં. તમે ગુસ્સે છો મારા પર? તારી મેડમ પર. કેમ, શું બોલ્યા મેડમ? એ બોલ્યું મને. આ શું બોલ્યા? કઈ નહીં. એ એવું બોલી કે મને જરાય ના ગમ્યું. હા પણ હું એ જ પૂછી રહ્યો છું તમને કે હું શું બોલ્યા? એ કઈ નહીં, જવા દેને બધું. શું બોલ્યા? અરે અમારી બે બહેનો વચ્ચે આ બધું ચાલ્યા કરે. અચ્છા એટલે હું પારખું છું એમ ને? ના 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 બરાબર છે, કઈ વાંધો નહીં. અરે દેવ એવું કઈ જ નથી. જો તને મોડું થાય છે તું જા, હું તારી માટે લંચ બોક્સ લઈને આવું. ઠીક છે, અત્યારે તો હું જઉં છું પણ સાંજે જ્યારે પાછો આવીશ ને ત્યારે તમારે મને કહેવું જ પડશે કે મેડમ તમને શું બોલ્યા છે. હા હું બધું કહીશ. હા ત્યાં સુધી હું જમીશ ને. હા હું લંચ બોક્સ લઈને આવું છું. હવે બોલ ડોશી, હવે શું કહેશ તું મને? એ ડોશી કોને કહે છે તું? આ એક તો અન્નનું અપમાન કરે છે અને પગ નીચે છુંદે છે. અરે ભૂખે મરવાનો વારો આવશે તારો. તારામાં લાજશરમ જેવું કઈ છે કે નહીં? હે ચૂપ કર. હા અરે નામના અડધા ચંદનના લાકડા તો પહોંચી પણ ગયા છે શમશાને, તોય હજી તુમાખી કેટલી છે. મને ભૂખે મરવાનો શ્રાપ આપે છે તું? હા
અરે અત્યારે તો ખાલી આ તારી શાકભાજી પગ નીચે કચડી છે, હવે જો તું પછી મારા રસ્તામાં આવીને તો તને પણ કચડી નાખીશ. મને કચડશે તું? હા મને કચડશે. મને કચડીશ તો તે મને ધક્કો માર્યો ડોશી. ધક્કો? ચૂઠ્ઠું શું કામ બોલે છે? મેં તને ક્યારે ધક્કો માર્યો? અરે હમણાં તો તે મને ધક્કો માર્યો, આમ આમ ખભા ઉપર આમ ધક્કો માર્યો મને. અરે જરા ઉંમરની તો શરમ રાખ. એ શરમ તો તું રાખ ડોશલી, મને શીખવાડવાની જરૂર નથી. હા તને ખબર નથી કે હું કોણ છું? અરે હું કઈ આમ જેવી તેવી નથી. એટલે આજ પછી જો મારા રસ્તામાં આડી આવીને તો ધક્કો મારીને તને આ ગામથી બહાર કાઢી મૂકીશ. તું મને ધક્કો મારીશ? આ ગામ કઈ તારા બાપનું છે કે તું મને ધક્કો મારીશ? આવી મોટી ધક્કો મારવા વાળી હું આ ગામની દીકરી છું. એમ તો હું પણ આ ગામની વહુ છું, મોટી વહુ. ઓહો મોટી વહુ, તો પછી મોટી વહુ જેવું વર્તન પણ રાખો ને. બોલ અનુ, પપ્પાની દવા લઈ આવીશ ને તું? હા પતી ગઈ, નહીં તો શું હું ગાંડી છું કે તને દવા લાવવા માટે કહું? અરે પણ તું આવી રીતે શું કામ વાત કરે છે મારી સાથે? તો તું દેવ સાથે આવું કેમ કરી રહી છે? હા એની સાથે તારે શું લેવા દેવા છે? મારે એમની સાથે જેવી રીતે વાત કરવી હશે ને એવી રીતે વાત કરી. અરે અનુ, પણ એ આપણા ઘરનો માણસ છે અને જો મેં એને ભાઈ માન્યો છે. હા અને હું તારી સગી બેન છું, એ નહીં ભૂલતી. હા તું? હા એટલે હું તારી બધા હામાં હા કરીશ એવું નથી. હા સતત કોઈએ ને કોઈએ મારી પર ગુસ્સે થયા જ રાખવાનું એ નક્કી છે. અનુ જો એવું નથી તો જ કહે છે ને કે આપણે બધા માણસોને સાથે લઈને ચાલવાનું અને પછી તો જ અંતર રાખવાનું કહે છે. અને જો આવું કરીશ તો બધા માણસોને સાથે લઈને કેવી રીતે ચાલી શકીશ? અનુ જો એ છોકરો એની માં, એનું ઘર, એનું કામ, એનો કમ્ફર્ટ ઝોન બધું છોડીને તારા માટે, તારા કામ માટે અહીંયા ગામમાં રોકાયો છે અને તું જ એની સાથે આવું વર્તન કરીશ તો કેવી રીતે ચાલશે? હા અને આમ પણ તારું તો એની સાથે કઈ ને કઈ ચાલ્યા જ કરે છે. એક મિનિટ, તું મને કે આ બધું તને કોણે કહ્યું? પ્રભા ભુઈએ? ના. કેમ? મને લાગ્યું એટલે. પણ એ મને શું કામ કહી કે? પ્રભા ભાઈ બોલી શકે એવા છે ને એટલા માટે મેં પૂછ્યું. હા પણ મેં કહ્યું ને તને એ નથી બોલ્યા. ઓ રેવા દે. હા તને હજી સુધી ખોટું બોલતા આવડતું નથી? હા મેં તને કહ્યું ને એકવાર કે નથી બોલ્યા તો નથી બોલ્યા, પછી તું મારા મોઢે પાંગળા નાખીને શું કામ બોલાવડાવે છે? હું પ્રભા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું, એ ધારે ને તો રાજા વિક્રમ જેવા, અને નહીં તો એમનો વેતાળ મોડ હંમેશા ઓન જ હોય છે. અરે દીપ્તિ પણ એ મને કઈ બોલ્યા જ નથી. તું જવા દે બધું. તું મને એમ કે પપ્પાની દવાનું શું છે? પપ્પાની દવા? હા હમણાં કોઈ કામ નહોતું ને તને મારું, આ બધું કહેવા માટે તે મને ફોન કર્યો હતો. અનુ મારે બહુ કામ છે. હા ચાલ આપણે પછી વાત કરીશું. આવી મોટી બહુ કામ છે વાળી, હું તને ઓળખું છું દીપ્તિ, એટલું તો. હું પણ તને બહુ સારી રીતે ઓળખું છું. હા સારું ચાલ પછી વાત કરીએ, બાય.